नमस्कार, हूं मिथुन। आप जो रहा छो वीटीवी न्यूज। तो प्रथम बात करिए तो वडोदरा में त्रण माळनी इमारत धराशायी थई छे अने बावमानपुरा विस्तार में इमारत धराशायी थई। त्यारे इमारत में दबायेला चार श्रमिकों में त्रण श्रमिकों मौत थया छे। घटना में एक महिला अने बे पुरुष मौत थया छे। 18 वर्षीय युवक जीवित बाहर काढवामां आव्यो छे। त्यारे श्रमिक युवक राजस्थान नो रहेवासी होवानुं जाणवा मळ्युं छे। इमारत की छत पर आ चार लोग सूता हता। अचानक अर्धी रात्रे अजे इमारत छे ते धराशायी थई। फायर ब्रिगेडे तमाम चार लोगों ने काटमाळ बहार काढ्या छे। तो चार लोगों जे आ इमारत में हता अने आ नवनिर्मित इमारत हती, बनी रही थी इमारत, अने कया कारणसर धराशायी थई ते कारण जाणवा नथी मळ्युं। पण एवुं त्यांना रहेवासीओ द्वारा कहेवामां आवी रह्युं छे के पायामां पाणी घुसी जता इमारतना पाया काचा थई गया अने इमारत धराशायी थई गई। घटनामां एक महिला अने बे पुरुषना मृत्यु थया छे। चार जना आ इमारत में रहता हता, तेओ धाबे सूता हता। तेमाथी त्रण श्रमिकों मृत्यु थया छे। चारे श्रमिकों हता अने तेमाथी त्रण श्रमिकों मृत्यु थया छे। वडोदरामां अचानक आज इमारत छे जे धराशायी थई गई छे अने जे चार लोको हता तेमाथी त्रण ना मृत्यु थया छे, ज्यारे एक ने जीवित बहार काढ्यो छे। काल रात्रि दरमियान कंट्रोल तरफ थी कॉल मळेलो अने अंदाजित 12 वाग्यानी आसपास आ कॉल मळेलो हतो। तो घटना स्थळे तात्कालिक धोरणे फायर ब्रिगेडनो स्टाफ पहोंची गयो अने कामगीरी तात्कालिक धोरणे हाथ धरी, जेमांथी चार लोकोने काढवामां आव्या छे अने कामगीरी चालु हती। આવશ્ય વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા માનુ ચાવડા પાસેથી। માનુ, જે આ નવનિર્મિત ઇમારત હતી, કઈ રીતે તે ધરાશયી થઈ? જો નવી ઇમારત હતી તો ધરાશયી થવાનું કારણ શું? મિથુન, વડોદરાના બાબા માનપુરા વિસ્તારમાં આવેલી આ બિલ્ડિંગ છે, રાત્રે લગભગ 12 વાગ્યાની આજુબાજુ આ નિર્માણાધીન બિલ્ડિંગ છે, ધરાશયી થઈ હતી। અહીંયા જે મજૂરો રહેતા હતા એ 5 જેટલા મજૂરો અહીંયા જ રહેતા હતા અને કામ કરતા હતા। ખાસ કરીને જે આજુબાજુવાળા લોકો સાથે જે વાત થઈ છે એ પ્રમાણે નવું બનતું આ બિલ્ડિંગ છે અને એક સાઈડ નમી ગયેલું હતું, જે આના કોન્ટ્રાક્ટર છે એ બિલ્ડર, એમને પણ જાણ કરવામાં આવી હતી। ખાસ કરીને વરસાદ પછી આ જે ઘટના બની છે એના કારણે ક્યાંક પાયામાં પણ મજબૂતી ન હોય એવી અત્યારે હાલ પ્રાથમિક વિગતો બહાર આવી રહી છે। પરંતુ નવું બનેલું જે આ બિલ્ડિંગ છે અને એ ધરાશાયી થયું હતું રાત્રિ દરમિયાન। ફાયરની જે ટીમો છે એને કોલ મળેલો લગભગ 12 વાગે, ત્યારબાદ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું અને અંદરથી 5 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। જે રીતે હોસ્પિટલથી સમાચાર મળ્યા છે એ પ્રમાણે એમાંથી 3 લોકોના, 2 પુરુષ અને 1 મહિલા જે શ્રમિક છે, એમના મોત થયા છે। અત્યારે હાલ તો સ્થાનિકો પણ મોટી સંખ્યામાં જે ઘટના છે ત્યાં આવી રહ્યા છે જોવા માટે। અંદર નીચે જે વાહનો પડ્યા હતા એને પણ મોટું નુકસાન થયું છે, સાઈડમાં જે વાહનો હતા એને નુકસાન થયું છે, રસ્તો આખો બ્લોક થઈ ગયો છે અને એના કારણે ફાયરની ટીમોએ રાત્રે જે ઓપરેશન ચલાવ્યું ત્યારબાદ અત્યારે પણ સામાન હટાવવાની કામગીરી છે એ કરવામાં આવશે। ફાયરના ઓફિસરો અહીંયા છે અને આપણે એમની સાથે વાત કરીએ। ગઢવી સાહેબ, કેટલા વાગે કોલ મળેલો, અત્યારે શું કાર્યવાહી ચાલી રહી છે, કેટલી કેજ્યુઅલિટી? 11:30 આસપાસ કમાન્ડ કંટ્રોલથી કોલ મળેલો અને જેવું ખ્યાલ આવ્યો ત્યારે તાત્કાલિક ધોરણે ફાયરના જવાનો, ફાયરની અમારી ટીમ સાથે અહીંયા મળીને કામગીરી ચાલુ કરેલી, જેમાંથી 4 લોકોને હાલમાં કાઢી લેવામાં આવ્યા છે અને નાઇટ દરમિયાન આખી કામગીરી હતી અને હાલમાં આ કાટમાળ કાઢવાનું કામગીરી ચાલુ છે। આ તો ફાયર ઓફિસર કહી રહ્યા છે કાટમાળ હજુ પણ હટાવવાની કામગીરી ચાલશે, કારણ કે રસ્તા ઉપર જ આખો જે મલબો છે પડ્યો છે ને એના કારણે રસ્તો ખુલ્લો કરવામાં આવશે। રાત્રિ દરમિયાન જે ઘટના બની છે, આજુબાજુના લોકો પણ ભયમાં હતા, કારણ કે બિલ્ડિંગ જે રીતે એક સાઈડથી નમેલું હતું, સ્થાનિકોએ જાણ પણ કરેલી પરંતુ કંઈ કાર્યવાહી ન થઈ અને છેવટે આ બિલ્ડિંગ ધરાશાયી થયું છે રાત્રે। હાલ તો 3 લોકોના, 1 મહિલા અને 2 પુરુષના અંદર દટાઈ જવાથી મજૂરોના અવસાન થયા છે, એ અન્ય 2 છે એમને સારવાર આપવામાં આવી રહી છે। મામલો એ છે કે આની મંજૂરી હતી કે કેમ, મંજૂરી હતી તો કયા પ્રકારના બાંધકામની મંજૂરી હતી, આ તમામ તપાસનો વિષય છે। કોર્પોરેશન પાસેથી બાંધકામની મંજૂરી લીધી હતી કે કેમ, કારણ કે નવું બની રહેલું બિલ્ડિંગ નાની જગ્યાની અંદર 3 માળનું બાંધકામ કરવામાં આવ્યું હતું અને આ બિલ્ડિંગ ધરાશાયી થયું છે અને એની અંદર 3 લોકોએ જીવ ગુમાવ્યા છે। મિથુન, માનું, આ ઇમારત ધરાશાયી થયા બાદ જે તે બિલ્ડર હતા તે બિલ્ડર ત્યાં સ્થળ પર આવ્યા છે,
તેમના દ્વારા જાણવા મળ્યું છે કે કઈ રીતે આ ઇમારત ધરાશય થઈ તેની પાછળનું કારણ શું? મિથુન, ખાસ કરીને રાત્રે જે ઘટના બની છે ત્યારબાદ બિલ્ડિંગના બાંધકામ સાથે જોડાયેલા જે વ્યક્તિ છે એ તો હજુ કોઈ ઓફિશિયલી મીડિયા સમક્ષ પણ નથી આવ્યા અને તંત્રને પણ કોઈ પણ પ્રકારની જાણકારી નથી કરી, પરંતુ સ્થાનિક લોકો અહીંયા છે, હું પ્રયત્ન કરું છું એમની સાથે વાત કરવાનો કે શું કહી રહ્યા છે. ખાસ કરીને જ્યારે આવી ઘટના બનતી હોય છે ત્યારે સ્થાનિકો ભાઈ શું કહો છો, ક્યારે બિલ્ડિંગ ધરાશયી થઈ, આજુબાજુવાળા લોકોએ જાણ કરી હતી કંઈ તંત્રને, કારણ કે આ બિલ્ડિંગ આખું પડી ગયું, ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા? ના, અચાનક જ આ બનાવ ઘટના ઘટી હતી, કોઈને જાણ થઈ ન હતી, મકાન માલિક પણ અહીંયા હાજર ન હતા. ઘટના ઘટી ત્યારે કોઈ પણ અહીંયા હાજર હતું નહોતું, એટલે જાનહાનની મોટી થઈ ન હતી. મજૂર અંદર હતા, એ ડટાયા છે, એમને બહાર પણ કાઢ્યા હતા. કોણ છે આના જે બાંધકામ કરી રહ્યા છે ધ્યાનમાં છે? એ લોકો રાત્રે કોઈ આવ્યા હતા અહીંયા? ના, એ બધી માહિતી અમને ખબર નહીં, અમે અહીંયા ના રહીશો છીએ, અમે અહીંયા પાછળ જ રહીએ છીએ. એ બધા બિલ્ડર કોણ છે એ બધી તો મકાન માલિકને ખબર હોય, અમને કઈ આ બધી જાણકારી નથી. મિથુન, સ્થાનિક લોકો છે અજાણ છે, કારણ કે જે રીતે બાંધકામ ચાલી રહ્યું હતું આપ જોઈ રહ્યા છો કે જે બીમ ઉપર જ ઊભું કરવામાં આવેલું મકાન હતું, સાઈડનું મકાન છે, મકાનના બાજુવાળાએ પણ જાણ કરેલી કે આખું બિલ્ડિંગ છે એક સાઈડ નમી ગયેલું છે, ત્યારબાદ આખું ધરાશય થયું. સામેની સાઈડ જે વાહનો પડ્યા હતા એને ભારે નુકસાન થયું છે, શટરો મૂકીને નીચે દુકાનો કાઢી હોય એવી પણ સ્થિતિ છે, ઉપરના માળે બાંધકામ ચાલી રહેતું, મજૂરો જે અંદર જ રહેતા હતા અને એમને નુકસાન થયું છે. મજૂરો રાત્રે આ મલબામાં દટાયા હતા અને એના કારણે જે ત્રણ મજૂરો છે એમના મોત થયા છે. અત્યારે હાલ તો તપાસનો વિષય છે, કારણ કે આ મંજૂરી હતી કે કેમ, કોર્પોરેશનની મંજૂરી હતી કે કેમ, આને લઈને સવાલ ઉઠ્યા છે, એ હવે તંત્ર જ જણાવી શકશે કે કેવી રીતનું આ બાંધકામ ચાલી રહ્યું હતું. મિથુન જી, જી આભાર માનું માહિતી આપવા બદલ. તો ગઈકાલે રાત્રે આ ઘટના ઘટી હતી અને 11:30 વાગ્યાની આસપાસ ફાયર બ્રિગેડને તેનો કોલ મળ્યો હતો. કુલ ચાર જે શ્રમિકો આ બિલ્ડિંગમાં રહેતા હતા તેમાંથી ત્રણના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાના કેસ ઘટ્યા છે. સૌથી મહત્વના સમાચાર, એક દિવસમાં 69,671 કેસ નોંધાયા. એક દિવસમાં 85,194 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. એક દિવસમાં થતા મૃત્યુઆંકમાં પણ ઘટાડો થયો છે. ત્યારે ભારતમાં કોરોનાથી એક દિવસમાં 775 લોકોના મૃત્યુ થયા. ભારતમાં કોરોનાના એક્ટિવ કેસ 9,47,325 છે. તો જે પ્રકારે અત્યાર સુધી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો તેની સામે આ ઘણા સારા સમાચાર છે કે કોરોનાના કેસમાં હવે ઘટાડો થવાની ભારતમાં શરૂઆત થઈ ગઈ છે. તો ચોક્કસથી કહી શકાય કે જો લોકો કોરોના પ્રત્યે સજાગ રહેશે, માસ્ક પહેરશે, બહાર નીકળતી વખતે ખાસ માસ્ક પહેરીને બહાર નીકળવાનું ધ્યાન રાખશે, તો જે પ્રકારે ઘટાડો થવાના જે આ સારા સમાચાર છે, આ દરરોજ આ જ પ્રકારના સારા સમાચાર મળી શકે. અને ભારતમાં જે પ્રકારે રિકવરી રેટ વધી રહ્યો છે, ગઈકાલે જે રિકવરી રેટ વધ્યો તે ઘણો જ સારો હતો. અહીં વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા જયેશ ચૌહાણ પાસેથી. જયેશ, જે રીતે ભારતમાં તે આ ઘણા જ સારા સમાચાર કહી શકાય, જ્યારે સતત કેસ વધી રહ્યા હતા ત્યારે હવે કેસમાં ઘટાડો થવાના સંકેત ગઈકાલે જોવા મળ્યા છે? ચોક્કસ થી જે પ્રકારે છે તે દેશમાં અત્યાર સુધીમાં જે કેસો સામે આવતા રહ્યા છે, છેલ્લા 11 દિવસમાં 10,00,000થી વધુ કેસો છે તે સામે આવ્યા હતા. ત્યારબાદ છે અચાનક છે આ પ્રકારનું કેસની સંખ્યા તે ઓછી થઈ, એટલે કે 70,000 આસપાસ થઈ, એટલે રોજના જે 90,000 થી 95,000 જેટલા કેસો આવતા હતા તે અચાનક છે ગઈકાલે છે તે 20,000 જેટલા કેસો છે તે ઓછા જોવા મળ્યા છે, જેને કારણે કેટલીક ચર્ચાઓ છે તે શરૂ થઈ છે કે દેશમાં પીક છે તે પૂર્ણ થઈ ચૂક્યું છે. એટલે ઉલ્લેખનીય છે કે હજુ સુધી સરકાર દ્વારા છે તે પીક પર પહોંચ્યા હોવાની વાતનો સ્વીકાર છે તે નક્કી કરવામાં આવ્યો, પરંતુ જે રીતનો ઉછાળો હતો 90,000 થી 95,000 જેટલા કેસો સામે આવતા હતા, ત્યારબાદ કે હવે જે રિકવરી રેટ છે તે કુલ કેસો કરતા પણ વધી રહી છે. દેશમાં જે નવા દરરોજ છે તે વધુ સંખ્યામાં છે, દર્દીઓ રિકવર થઈ રહ્યા છે, 90,000 થી 1,00,000 સુધીના દર્દીઓ છે તે રિકવર થઈ રહ્યા છે. સાથે સાથે જે ટેસ્ટની સંખ્યા છે તે પણ કેન્દ્ર સરકાર દ્વારા છે તે વધારવામાં આવી છે. જે પ્રકારે અગાઉ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં છે પીએમ મોદી કહી ચૂક્યા છે કે ટ્રેસિંગ અને ટ્રેકિંગની જે સિસ્ટમ છે તે તમામ રાજ્યો અપનાવે, ત્યારબાદ છે અચાનક છે તે કેસમાં છે તે ટેસ્ટિંગમાં વધારો આવ્યો હતો અને દરરોજના છે 10,00,000 જેટલા ટેસ્ટો પણ થતા હતા, તેની સામે છે હવે જે કેસોની સંખ્યા આવી રહી છે, એટલે કે જે 70,000 છેલ્લા 24 કલાકમાં કેસો નોંધાયા છે, ત્યારે હવે છે દેશમાં એક ચર્ચા શરૂ થઈ છે કે જે કોરોનાનું જે
સંક્રમણ હતું તે ઓછું થઈ રહ્યું છે, અથવા તો જે પીક હતો તે પીક છે હવે પૂર્ણ થઈ ચુક્યો છે, અને આવતો જે સપ્ટેમ્બર માસ છે તેમાં જે પ્રકારે કેન્દ્ર સરકાર અને આરોગ્ય મંત્રાલય દાવો કરી રહ્યું છે કે આગામી સમયમાં છે તે સ્થિતિ કંટ્રોલમાં છે અને આગામી સમયમાં આની સામે જીત પણ મેળવી શકાશે, એટલે કે હવે લોકોમાં છે એક ચર્ચા શરૂ થઈ છે કે જે પીક હતો તે પૂર્ણ થઈ ચૂક્યો છે કે કેમ, પરંતુ આગામી હજી 2-3 દિવસો જોવા રહ્યા છે કેવા પ્રકારના આંકડા છે તે સામે આવે છે. જી જી, આભાર જયેશ માહિતી આપવા બદલ. તો વિશ્વની વાત કરીએ, વિશ્વમાં કોરોના સંક્રમણમાં નજીવો ઘટાડો થયો છે. એક દિવસમાં 2,29,391 કેસ નોંધાયા, એક દિવસમાં 3,798 લોકોના મૃત્યુ થયા છે. તો વિશ્વમાં કોરોનાના એક્ટિવ કેસ 76,66,085 થયા છે. વિશ્વમાં કોરોનાના કુલ કેસ 3,35,42,558 પર આંકડો પહોંચ્યો છે. રાજ્યમાં એક દિવસમાં કોરોનાના 1,404 કેસ નોંધાયા, એક દિવસમાં 1,336 દર્દીઓ સાજા પણ થયા. અત્યાર સુધી કુલ 1,14,476 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાના દર્દીઓ સાજા થવાનો રેટ હવે 85.03% થઈ ગયો છે, જેમાં સતત વધારો થઈ રહ્યો છે. એક દિવસમાં 61,316 ટેસ્ટ કરવામાં આવ્યા. અત્યાર સુધી કુલ 42,93,724 ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં 16,716 કોરોનાના એક્ટિવ કેસ છે. અત્યાર સુધી કુલ 1,34,623 પોઝિટિવ કેસ કુલ નોંધાઈ ચૂક્યા છે. રાજ્યમાં 91 દર્દીઓની હાલત હાલમાં ગંભીર છે, ત્યારે એક દિવસમાં કોરોનાથી 12 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધી કુલ 3,431 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. સમાચારોમાં સમય થયો છે વિરામનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. એક મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં કોવિફોર્ડ ઇન્જેક્શન વેચવાનો મામલો, જેમાં પોલીસ તપાસમાં વધુ વિગતો સામે આવી છે. ખોટા બિલ બનાવીને 96 ઇન્જેક્શન વેચ્યા હતા તે વાત સામે આવી છે. શુભમ નામની નોન કોવિડ હોસ્પિટલના નામે આ ઇન્જેક્શન વેચ્યા છે. 2,000થી વધુ ઇન્જેક્શન બહાર આવ્યાનું પણ અનુમાન છે. સમગ્ર મામલે પોલીસે પૂછપરછ શરૂ કરી છે. ગઈકાલે 110 કોવિફોર ઇન્જેક્શનની માહિતી સામે આવી હતી, ત્યારે પોલીસે 2 લોકોની ધરપકડ પણ કરી છે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌતમ ભેડા પાસેથી. ગૌતમ, ફરી એકવાર જ્યારે કૌભાંડ બહાર આવ્યું છે, શું વધુ માહિતી? ચોક્કસ, જે રીતના કહી શકાય, રાજકોટ શહેરની અંદર એક જ દિવસની અંદર 2 જેટલા અલગ અલગ ઇન્જેક્શનના જે ઉપાણ છે તે સામે આવ્યા હતા. સૌ પ્રથમ જે રેમડેસિવિર ઇન્જેક્શન છે તેનું કાળું બજારી શક્ય હતી, ત્યારબાદ જે કોવિફોર નામનું જે ઇન્જેક્શન છે કે જેમાં 2 લોકોની ધરપકડ કરી છે, ખોટા બિલ રજૂ કરી અને આ લોકો છે તે ઇન્જેક્શન વેચતા હતા અને તેની કાળાબજારી કરતા હતા. પ્રથમ દ્રષ્ટિએ જે તપાસ હતી તેમાં 110 જેટલા ઇન્જેક્શનો સામે આવ્યા હતા, પરંતુ જે રીતના આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે, 2 જેટલા શખ્સો છે, ત્યારે હવે નવા મોટા નામ પણ આ સમગ્ર મામલાને લઈને ખુલી શકે છે. સાથોસાથ જે મહત્વની વાત છે કે 2,000 જેટલા ઇન્જેક્શન આ રીતે ખોટા બિલ બનાવીને વેચવામાં આવ્યા હોય તેવી પણ એક હકીકત સામે આવી રહી છે. જી જી જી, આભાર ગૌતમ માહિતી આપવા બદલ. સુરતમાં 12 આવતા લોકોને કરાશે હોમ ક્વોરન્ટાઇન. 12 આવતા લોકોએ 7 દિવસ હોમ ક્વોરન્ટાઇન રહેવું પડશે. લોકોના ઘરની બહાર લગાવાશે પીળા સ્ટીકર. તો લિંબાયત અને કતારગામ ઝોનમાં કેસ વધ્યા છે, જેના કારણે આ નિર્ણય લેવાયો છે. બંને ઝોનમાં અન્ય રાજ્યમાંથી વધુ લોકો આવે છે ત્યારે આ નિર્ણય લેવાયો છે. સમાચારોમાં સમય થયો છે વધુ એક વિરામનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમદાવાદમાં દુકાનો બંધ રાખવાના પરિપત્રને લઈને ફરી એકવાર એએમસીએ કર્યો છે ખુલાસો. દુકાનો બંધ રાખવાના પરિપત્ર બાદ એએમસીએ જાહેર કરેલી પ્રેસ નોટમાં વિસંગતતાને કારણે ખૂબ ચર્ચા રહી. બપોરે 3 વાગે જાહેર કરાયેલા પરિપત્રમાં તમામ દુકાનો બજાર હતો, જ્યારે 7 કલાક બાદ જાહેર કરેલી પ્રેસ નોટમાં ખાણીપીણીની દુકાનો જ બંધ રાખવાનો ઉલ્લેખ કરાયો હતો. જોકે આ અંગે વીટીવીમાં અહેવાલ પ્રસારિત થતા જ એએમસીના મીડિયા અને પબ્લિસિટી વિભાગે ફરીથી સ્પષ્ટતા કરી અને પોતાની ભૂલ સ્વીકારી હતી. સાથે જ ખુલાસો પણ કર્યો કે શહેરના 27 વિસ્તારોમાં રાત્રે 10 સવારે 6 વાગ્યા સુધી તમામ દુકાનો અને બજારો બંધ જ રહેશે, માત્ર દવાની દુકાનો જ ખુલ્લી રાખવામાં આવશે.
उल्लेखनीय छे कि छेल्ला 10-15 दिवसथी अमदावाद शहर में कोविड प्रोटोकॉल भंग करवाना बनाव खूब वध्या छे। शहर में रात्र लोग बिंदास थईने फरवा लाग्या हता। युवानो टोळे वळीने चर्चा करवा अने खाणीपीणी दुकानों पर एकठा थवा लाग्या हता। आ बधा वच्चे छेल्ला 10-12 दिवसथी अमदावाद में कोरोनाए रफ्तार पकड़ी छे। आम तंत्रए कोरोना पर काबू मेळवा अने लोकोमां कोविड प्रोटोकॉलनुं पालन करावा निर्णय लीधो छे अने आगामी दिवसोमां अमदावादनी जेम वडोदरामां पण केटलाक विस्तारोमां रात्रि बजारनी समय मर्यादा नक्की करवानुं विचारवामां आवी रह्युं छे। तो जे रीते रात्र 10 वाग्याथी लईने सवारे 6 वाग्या सुधी दुकानो बंद राखवामां आवी, गईकाले बे परिपत्र जाहेर करवामां आव्या। सौ प्रथम जे परिपत्र जाहेर करवामां आव्यो तेमां ए जणाववामां आव्युं हतुं के दवानी दुकान सिवाय तमाम दुकानों रात्रिना 10 थी सवारना 6 वाग्या सुधी बंद रहेशे। त्यारबाद बीजू जे परिपत्र बहार आव्यो तेमां ए वात सामे आवी के मात्र ने मात्र खाणीपीणीनी जे दुकानो छे तेज बंद रहेशे। अने फरीवार ज्यारे एएमसी ने लाग्यू के परिपत्र में कोई चूक थई गई छे त्यारे फरीवार जे प्रेस नोट बहार आवी तेमां जे वात प्रथम परिपत्र में हती ते वात फरीथी बहार आवी छे। अमदावादमां कोरोनाना सतत वधता केस वच्चे चिंताजनक समाचार सामे आव्या छे। खानगी होस्पिटल हाउसफुल थई गई छे। अमदावादमां मात्र 100 वेंटिलेटर ज खाली छे तो होस्पिटलोमां 147 वेंटिलेटरमांथी 131 ऑक्युपाइड छे। आ अंगे होस्पिटल्स एंड नर्सिंग होम्स एसोसिएशने चौंकावनारो दावो कर्यो छे। खानगी कोविड होस्पिटलोमां वेंटिलेटर सपोर्ट साथेनी आईसीयू केटेगरीमां फक्त 16 ज आईसीयू बेड खाली छे। खानगी होस्पिटल में 1820 માંથી માત્ર 304 બેડ જ ખાલી છે। અમદાવાદ માં 16.7% બેડ એટલે કે 304 બેડ જ ખાલી છે। વેન્ટિલેટર સપોર્ટ સિવાયના આઈસીયુ માં 55 બેડ જ ખાલી છે। હાઈ ડિપેન્સી યુનિટ માં ફક્ત 138 બેડ જ ઉપલબ્ધ છે। अनलॉक 5 में लोकोने वधु राहत आपी शके छे सरकार। 1 ऑक्टोबर थी घणी बाबतोमां मळी शके छे राहत। कोरोना महामारी वच्चे हवे शुरू थशे तहेवारोनी सीजन। केंद्र सरकार वधु छूट आपवानी तैयारीमां छे सूत्रों द्वारा जाणवा मळ्युं छे। 6 महीना बाद थिएटर खुले तेवी पण शक्यता छे। मल्टीप्लेक्स अने एसोसिएशने गृह मंत्रालयने आ बाबते रजूआत करी छे। सरकारे 21 सप्टेम्बर थी ओपन थिएटर खोलवानी आपी छे छूट। त्यारे थिएटर्सनो सीटिंग प्लान गृह मंत्रालय पास मोकलायो छे। एक सीट ने छोड़ीने एक सीट पर बेसवानी व्यवस्था बनी शके छे अमली। त्यारे सामाजिक अंतरना पालन साथे थिएटर फरी शुरू थई शके छे। ऑगस्ट में सूचना अने प्रसारण मंत्रालयना सचिवे मोकली छे आ बाबतनी फॉर्म्युला। 30 सप्टेम्बरे अनलॉक 4 समाप्त थाय छे। अनलॉक 5 गाइडलाइन तैयार करवानी कामगीरी छेल्ला तबक्कामां छे। पीएम मोदीए थोड़ा दिवस पहला ज 7 राज्योना सीएम साथे चर्चा करी हती अने राज्यों माइक्रो कंटेनमेंट जोन पर काम करे तेवी पीएमए इच्छा व्यक्त करी। टूरिज्म क्षेत्र में पण वधु राहत मळी तेवा अणसार जोवा मळी रह्या छे। प्राइमरी स्कूल अने क्लास हजु पण बंद रहे तेवी ज शक्यता छे। गुजरात कांग्रेस प्रभारी राजीव सातव आजे गुजरात प्रवासे छे। 8 विधानसभानी बैठकोनी पेटा चूंटणीनी अंगे ते चर्चा करशे। कांग्रेसे निमेला इंचार्ज साथे प्रभारी बैठक करशे। तमाम 8 बैठकों पर उम्मीदवारोनी पेनल ने आखरी ओप आपवामां आवशे। उम्मीदवारनी पेनल दिल्ली हाईकमांड ने मोकलाशे। सवारे 11 कलाके कांग्रेस भवन खाते 1-to-1 बैठक योजाशे। मुंबईनी होस्टेलमां बॉम्बनी अफवाथी अफरातफरी मची गई। फोन पर होस्टेलमां बॉम्ब होवानी माहिती मळता ज दौड़धाम थई गई तो तंत्र द्वारा आखी होस्टेलने खाली करावाई हती। पुलिस तपासमां होस्टेलमांथी कोई बॉम्ब न मळ्यो तो एमएलए होस्टेलमां बॉम्ब होवानी पुलिसने फोन पर माहिती मळी हती। त्यारबाद होस्टेलने खाली करावाई हती। तो एमएलए होस्टेल में बॉम्ब होवानी माहिती मळता ज दौड़धाम मची गई। ये अहमदाबाद निवास से उनके लैंडलाइन से 11:40 को फोन आया कि उनको फोन आने के बाद उन्होंने तुरंत पुलिस को इन्फॉर्म कर दिया। पुलिस 11
45 तक यहाँ तक आ गए। यहाँ आने के बाद 3 BDDS स्क्वाड यहाँ पे किलिंग के लिए लगाए दिए गए और 6 मंजिले तक पूरा एक एक रूम करके सबको चेक कर दिया। उसमें जो कुछ रहने के लिए आए थे उन लोगों को सुरक्षित बाहर निकाला गया। अभी ये ये सब चेक करने के बाद और आउटर भी चेक करने के बाद अभी यहाँ के जो रहने के लिए जो नागरिक थे उनको अंदर भेज दिया गया। अब कॉल तो बस इतना ही था कि 5 मिनट में आकाशवाणी का जो अमदर भवन है उड़ाया जाएगा। बस उस हिसाब से हमने पुलिस की टीम यहाँ आ गई है, पूरा चेक कर दिया है और अभी सब कुछ ठीक है। वॉचमैन लोग सिर्फ रोटे आए और सबके दरवाजे ठक ठक आए और बोले कि अमदार निवास में बॉम्ब रखा है, ऐसा फोन आया है, सब लोग फटाफट खाली कर दीजिए। तो जितने भी फ्लोर पे सब लोग एक दूसरे से कोऑर्डिनेट करके सब लोग नीचे उतर के आ गए और उसके बाद देखे तो बॉम्ब स्क्वाड की गाड़ी आई है सब चेक करने के लिए और सब चेकिंग चल रही है। तो समाचारों में रजा आप शो। नमस्कार।